बंसरी तेमज आपने जिमने सांबरदा था वाले निरंजन भाई आशीष भाई चंद्रकांत भाई तमाम आगे वानो मंचस्थ तमाम साथियों बधानो एक ध्येय हो कि कई रीतना समाज ने आगे लाए समाज में कई रीतना जागृति लाए एवं तमाम क्रांतिकारी माता बहनों युवा वडिलो सौ ने मारा नमन सौ ने हूँ नमन करू छु जय आदि मित्रों अवारनवार आपने तमारी साथे अनेक वक्त अमे तो जोड़ायेला ज्यारे केवड़िया में तमारा आंदोलन चलता था ते वखते पण अमे ए आंदोलन में सहभागी थया छे तमारी आपीति तमारा मुद्दा तमारी मांगणी बधुं ज अमे सारी रीते जाणीए छे वर्षोनी तमारी लड़ाई अमे सारी रीते जाणीए छे अने व्याजबी मांगणीओ छे मित्रो आपणे कोई सरकार पर भीख नथी मांगता अपना अधिकारो मांगीए छे जे नर्मदा डेमना पाणी पूरा गुजरात में जता होय जे नर्मदा ना नामे सरकारोए वर्षो सुधी मत मांगीने राज कर्या होय ए नर्मदा परियोजना बनवामां जे लोकोनो भोग लीधो छे जे लोको एमां जमीनो गुमावी छे गामडा ने गामडा खाली कर्या छे ए लोकोनी साथे त्यारे अन्याय थाय छे ए लोकोनी मांगणी ज्यारे स्वीकारवामां नथी आवती तो स्वाभाविकपणे तमे होय के अमे होय बधाने अमने आपणने दुःख थाय छे तमे जोई लो आपणो इतिहास गौरवशाळी छे आदिवासी आदि अनादिकाळ थी वसनारो मूळ मालिक आदिवासी छे आदिवासी नो इतिहास तमे जोई लेशो तमे ने अमे बधा सारी रीते जाणीए छे के रामायण उचकीने तमे वाचो एमां पण आदिवासी नो उल्लेख करवामां आवे छे कहेवाय छे के राम भगवान ज्यारे आ विस्तारोमांथी फरता हता त्यारे आदिवासी भीलडी सबरीना बोर एमणे खाधा छे એ આદિવાસી છે મહાભારતની વાત કરશો તમે મહાભારતમાં વીર એકલવ્યની જે વાત થાય છે એ આપણા પૂર્વજ હતા એના પછી તમે યુગોના યુગો તમે જોઈ લેશો સદીઓના સદીઓ તમે જોશો મહારાણા પ્રતાપની જ્યારે આપણે વાત કરીશું મહારાણા પ્રતાપ સાથે એના પોતાના પોતિકા ભાઈ જ્યારે ઊભા નહોતા ત્યારે મહારાણા પ્રતાપ સાથે જે પૂંજાબેનની પૂરી સેના હતી એ આપણી આદિવાસીઓની સેના હતી તમે શિવાજી મહારાજનો ઇતિહાસ વાંચીને જોઈ લેશો એ શિવાજી મહારાજ સામે જે સાથે જે લડનારા સૈનિકો હતા ને જે સેના હતી દુધા ભીલ બાવલા ભીલ એ આદિવાસીઓની સેના હતી જ્યારે સોમનાથ પર આક્રમણ થયું ત્યારે પણ આપણા બેવડા ભીલની આખી સેના હતી કહેવાનો મતલબ કે આઝાદીના પૂર્વે પણ આદિવાસીઓના રજવાડા હતા આ વિસ્તારોમાં નાના નાના રજવાડાઓ આપણી નજીક રાજપીપળા છે રાજપીપળામાં પણ નંદ ભીલની નગરી હતી એવી રીતે આ છોટા ઉદેપુરની વાત હોય ઝાલોદની વાત હોય ડુંગરપુરની વાત હોય સાગબારા સ્ટેટની વાત હોય કે તમામે તમામ જગ્યાએ આપણા આદિવાસીઓના નાના નાના રજવાડા હતા એ આપણો ગૌરવશાળી ઇતિહાસ છે અને દેશની આઝાદીમાં તમે જોઈ લેજો સૌથી પહેલા કોઈ લડનારા હોય એ તાટિયામામા ભીલ હતા ખાજ્યા નાયક હતા તિલકા માજી હતા બિરસા મુંડા હતા ગુરુ ગોવિંદગીરી જેમણે માનગઢમાં અંગ્રેજો સામે લડત કરી અને 1500 આદિવાસીઓને ગોળીબારથી હત્યાકાંડ થયો જલિયાવાલા બાગ કરતા પણ મોટો હત્યાકાંડ જો કોઈ થયો હોય એ માનગઢમાં આદિવાસીઓ સાથે થયો દુઃખ સાથે કેવું પડે છે કે આજે પણ ઇતિહાસમાં આટલી બધી ભૂમિકા આપણા આદિવાસીઓની આપણા પૂર્વજોની રહી છે દેશની આઝાદીમાં આજે ઇતિહાસમાં આપણા આદિવાસીઓનું નામ નથી ઇતિહાસ આદિવાસીઓનો નથી લખાયો ત્યારે અમને દુઃખ સાથે કહેવું પડે છે દેશ આઝાદ થયો અને દેશની આઝાદીમાં જો સૌથી મોટું કોઈએ યોગદાન આપ્યું હોય તો તે આપણા આદિવાસી સમાજે આપ્યું છે જ્યારે દેશની વિકાસની વાત હતી સૌથી તાજો દાખલો આપણો નર્મદા પરિયોજનાનો છે જ્યારે નર્મદા પરિયોજનાનો આખો ડીપીઆર પ્લાન બન્યો જ્યારે વિવાદ પંચ બન્યો નર્મદાના પંચમાં જ્યારે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાતના જે ગામડાઓ જ્યારે વિસ્થાપિત થવાના હતા ત્યારે પણ આદિવાસીઓએ પોતાનો ભોગ આપ્યો આખા ને આખા ગામડાઓ વિસ્થાપિત થયા એ નર્મદા ડેમના નામે આજે જ્યારે આખા દેશમાં રાજનીતિ થતી હોય
જ્યારે ડેમના પાણીના નામે સરકારો બનતી હોય એ રાજસ્થાન હોય મહારાષ્ટ્ર હોય કે મધ્યપ્રદેશ હોય કે ગુજરાત હોય ડેમના નામે જ્યારે બધા મત માંગવા નીકળતા હોય ત્યારે મારે સરકારોને કહેવું છે જે ડેમમાં અમારા આદિવાસી સમાજે આખાનાખા ગામડા ખાલી કર્યા છે અમારી જમીનો ડૂબાણમાં ગઈ છે એ લોકો સાથે તમે જ્યારે અન્યાય કરશો તો અમે હવે ક્યારે ચલાવવાના નથી અમારા વડીલો વર્ષોથી લડે છે લડત કરતા કરતા આજે 40 વર્ષ થઈ ગયા છે અમારા વડીલોના વાળ ધોળા થઈ ગયા આજે પણ અમે લડીએ છીએ યુવાનો લડીએ છીએ આજે પણ અમે સરકારને કહીએ છીએ લડેંગે જીતેંગે સરકાર મુર્દાબાદ અમને આપી દો અમને આપી દો અમને આપી દો સરકારનું પેટનું પાણી હલતું નથી સરકાર આજે આદિવાસીઓ સાથે આટલા બધા ભેદભાવ કેમ કરે છે એ સમજાતું નથી જ્યારે નરેન્દ્રભાઈ મોદી અહીંયા કેવડિયા આવવાના હતા 2016 ની વાત મને આજે પણ યાદ છે એના પછી પણ જ્યારે 2018 માં સ્ટેચ્યુ ઓફ યુનિટી નું લોકાર્પણ થવાનું હતું એ વાત પણ મને યાદ છે આમાંથી બધી મારી વડીલો મારા માતા બહેનો કેવડિયા પ્રતિક ઉપવાસ પર બેઠા હતા ત્યારે કેબિનેટ મંત્રીઓની આખી ટીમ આવી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ગણપતભાઈ વસાવા શબ્દશરણ તડવી જસુભાઈ ભીલ રામસિંહભાઈ રાઠવા મનસુખભાઈ વસાવા કાં ગયા એ લોકોએ તે વખતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી મને યાદ છે એ લોકોએ મીડિયામાં જવાની આપી હતી એ લોકોએ પાહેદારી આપી હતી તમારા 20-20 મુદ્દા અમે મંજૂર કરીએ છીએ અમારી સરકાર મંજૂર કરે છે આપણી સામે લોકોએ લેખિતમાં બાહેદરી આપી હતી પ્રેસ કોન્ફરન્સ કરી હતી આજે એક પણ મુદ્દાનો આપણા લોકોનો નિરાકરણ આવ્યું નથી નથી આવ્યું ને આજે એક પણ મુદ્દાનો નિરાકરણ નથી આવ્યું ત્યારે એ લોકોને અમે કહેવા માંગીએ છીએ તમારે તમારી પદની પડેલી છે તમને તમારી ટિકિટની પડેલી છે પણ જે દિવસે આ સમાજ તમારી સાથે નહીં હશે તે દિવસે તમારી ટિકિટ કે તમારું પદ તમને કોઈ કામ લાગવાનું નથી હવે આપણે